ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં મામલતદાર કચેરી બહાર ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે સમાધાન થયું. મુસ્લિમ સમાજના એક શબને કબ્રસ્તાન હોવા છતાં હિન્દુના સ્મશાન પાસે દફન વિધિ કરાતા કોઈ ઈસમો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને આ શબને બહાર કાઢી પુનઃ યોગ્ય જગા પર દફન કરવામાં આવે તેવી માંગ સાથે રૂપાવટી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર 28 જૂનના રોજથી બેઠા હતા અને આંદોલન ચલાવી રહ્યા હતા. પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો ન હતો. વિવિધ આગેવાનો અને સંસ્થાઓ આ છાવણીની મુલાકાત લઈ તેને સમર્થન આપી રહ્યા હતા. શાંતિથી આનો ઉકેલ લાવવામાં આવે અને બંને સમાજના આગેવાનો શાંતિથી ભેગા થાય લીંબુ શરબત પીને આ આંદોલનને સમેટ્યું હતું. આમ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી અને આ આંદોલનમાં જે અમરનાથ ઉપવાસ કરી રહ્યા હતા તેમને શરબત પીવડાવી આંદોલનને પૂર્ણ કર્યું હતું, જેને લઈને શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આંદોલનને પૂર્ણ કરવામાં આવ્યું હતું અને સુખદ સમાધાન થયું હતું. શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં સમગ્ર બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગારિયાધાર અમરનાથ ઉપવાસ કચેરીએ રૂપાવટી ગામના આગેવાનોને શાંતિથી મંત્રણાની બેઠક યોજી અને આ લીંબુ શરબત પીવડાવી અને આ આંદોલનને પૂર્ણ કર્યું હતું, જેનું સુખદ સમાધાન થયું હતું. ભાવનગર જિલ્લા ગ્રામ્ય, આજ રોજ અમે અહીંયા જે રૂપાવટી ગામના લોકો ઉપવાસ ઉપર બેઠેલા હતા તેમના સમર્થનમાં અમે અહીં રેલી કાઢીથી પટેલ સમાજની વાડીમાંથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ધર્મરક્ષા સમિતિ, રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ, અન્ય સંગઠનો દ્વારા આજે એક ગરેદરમાં રેલી કાઢીને અમે જે ઉપવાસ છાવણી છે ત્યાં આવીને અમને સમર્થનમાં અહીંયા બેઠા છીએ અમે અહીંયા. પણ ખાસ કહેવાનું એ કે એક મહિનાથી જો આવા કૃત્ય થયેલું હોય અને એની પર કોઈ પ્રશાસન કે પેટ તેલમાં પાણી ન હલતું હોય અને આવું થતું ઘટના કેટલી વાર આવી સહન કરશે હિન્દુ સમાજ, આ અમારે હવે શોભતું નથી. અમે આને વખોડવી છે, ભવિષ્યમાં ક્યારે આવું થાય નહીં એ અમારી માગણી છે.